छोटाउदेपुर जिल्लाना बोडेली अने संखेड़ा तालुकाना 15 गामना खेडूतोए बोडेली खाते खेतीवाड़ी बजार उत्पन्न समितिना चेरमेन अने सेक्रेटरी ने खेडूतो पासेथी खोटी रीते वसूलवामां आवता 2% वटाव मजूरी अने तोलाई फी अंगेनुं आवेदनपत्र आपवामां आव्युं हतुं। छोटाउदेपुर जिल्लामां बोडेली अने संखेड़ा तालुकाओमां बगायती पाकोमां मोटा प्रमाणमां केळ पपैयानुं वावेतर करवामां आवे छे। आ महामूलो पाक तैयार थई गया बाद वेपारीओ मार्फते तेनी क्वालिटी मुजब भाव नक्की करी अमारी पासेथी खरीदी करवामां आवे छे। खेडूतोनी समस्या ए छे के वेपारीओ द्वारा पाकना मूल्य पर वटाव 2% तोलाई फी अने प्रति केरेट मजूरी वसूलवामां आवी रही छे, जे एपीएमसी ना कायदा विरुद्ध छे। समग्र गुजरातमां छोटाउदेपुर जिल्लाने बाद करता खेडूतो पासेथी पाक पर वटाव मजूरी के तोलाई फी वसूलवामां आवती नथी। खेडूतो पासेथी पाक परनो वटाव मजूरीनो आंकड़ो जोता ते लाखो रूपियानो छे। वेपारीओ द्वारा खेडूतो पासेथी वसूलवामां आवतो वटाव अने मजूरी गैरकायदेसर छे। कोरोना समयकाळमां खेडूतोनी स्थिति दयनीय बनी छे। खेडूतोने सरकार तरफथी कोई राहत पेकेज आपवामां आवेल नथी। आवा कपरा काळमां जिल्लानी तमाम एपीएमसी अने तेना सत्ताधीशो खेडूतोनी वहारे आवे તેવી ખેડૂતોની માંગ છે। ખોટી મજૂરી વટાવ અને તોલાઈ ફી વસૂલાતા જવાબદાર વેપારીઓ સામે એપીએમસીની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી ખેડૂતોને વટાવ તોલાઈ ફી અને મજૂરી રદ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ આવેદનપત્રમાં દર્શાવી છે। આજરોજ ખેડૂતો કેળાના વેપારીઓની વિરુદ્ધ જે રજૂઆત લઈને આવ્યા હતા એ રજૂઆત અમે સાંભળી છે અને હંમેશા બોડેલી બજાર સમિતિ ખેડૂતોના હિત માટે ખેડૂતોના પડખે રહી છે અને રહેવાની છે। ટૂંક જ સમયની અંદર અમે વેપારીઓને બોલાવીએ અને એમની જો પરામર્શ કરીને ખેડૂતોની અને વેપારીઓની પરસ્મય બેઠક કરીને એમનું સમાધાન કાઢીશું। શું છે ખેડૂતોની માંગણી? શું છે જે વેપારીઓ વટાવ કાપે છે, ખોટા ખર્ચા બીજા પાડીને ખેડૂતોને લૂંટવાનું જે કરી રહ્યા છે એ લૂંટ બંધ કરાવવાની છે। શું નામ? સર શિવ મહારાજ, બોડેલી એપીએમસી ચેરમેન। બોડેલી તાલુકા તથા સંખેડા તાલુકાના ખેડૂતો કેર પકવતા દરેક ખેડૂતો અહીંયા આગળ એપીએમસી ખાતે આવ્યા છે। અમારો એક માગણી એવી હતી કે જે કેરના વેપારી દ્વારા અમારી જોડે વટાવ તથા મજૂરી તથા કાંટા પાવતીના જે પૈસા વસૂલવામાં આવે છે તે પૂરા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એ વસૂલાતા નથી, ફક્ત આ બોડેલી પોકેટમાં જ વસૂલાતા હોય એ માટેનું અમે એક આવેદનપત્ર અહીંયા આગળ આપવા માટે આવ્યા છે, જેથી કરીને એપીએમસીના સત્તાધીશો અમોને સહકારથી અમારી સાથે રહીને એ વેપારી સાથે મિટિંગ કરીને આ બાબત આ જે કાયદો એમને જે ખોટો બનાવેલો છે કે વટાવ મજૂરી અને કાંટા પાવતીના પૈસા જે ખેડૂતો જોડે જે વસૂલે છે તે રદ કરાવે તેવી અમે માગણી લઈને અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવ્યા છે। જય જવાન જય કિસાન। શું નામ તો? ભગત મુસ્કન કુમાર હસમુખભાઈ, ચલામલે, રહેવાસી માછીપુરા, તાલુકો સંખેરા, જિલ્લો છોટાઉદેપુર। અમો આજે એપીએમસી બોડેલી 8-10 ગામના અમારી વિસ્તારના અને બોડેલી તાલુકાના 8-10 ગામના ટોટલ 15-20 ગામના ખેડૂતો ભેગા મળી એપીએમસીમાં અમે આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર એવું છે કે અહીંના જે કેરાના વેપારીઓ છે એ ખેડૂતો પાસે 2% કમિશન અને 2% મજૂરી કાપે છે, 2 રૂપિયા પર આપણે મને મજૂરી કાપે છે અને તોલાતની પણ ફી લે છે, એ ખોટો એ વસૂલવામાં આવે છે એ ચાર્જ। એના માટે અમારી ખેડૂતોની માંગણી છે કે આ કમિશન અને મજૂરી બીજે આ લોકો નથી લેતા તો અમારી પાસે કેમ લે છે, એટલે એ રદ થાય અને તાત્કાલિક ધોરણે ખેડૂતો અને વેપારીઓ જોડે મિટિંગ કરી અને આનો ન્યાય અપાવે તે માટે અમે એપીએમસીમાં ભેગા થયા છીએ।